નમસ્કાર. વિશેષ વિથ દિનેશમાં હું દિનેશ સિંધવ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. વિશેષ રજૂઆત ગર્વ છે વેપારી છુંમાં સુરતના એક એવા યુવકને મળવું છે કે જે શરૂઆતમાં અહીંયા હીરા ઘસવાનું કામ કરે છે, પોતે હીરાની જેમ ઘસાય છે, સતત સંઘર્ષ કરે છે. તો ફોટોગ્રાફી જેનું ગમતું કામ હતું આ કામને જ તે વ્યવસાય બનાવે છે, કે નોકરી કરવાનું પસંદ કરતો નથી અને ખુદનો વ્યવસાય શરૂ કરે છે. આજે સુરતમાં પોતાનો ઇન્સ્ટિટ્યૂટ પણ ચલાવે છે, પરફેક્ટ ક્લિક જેનું નામ છે. તો આપણે પરફેક્ટ ઇન્ટરવ્યૂ કરવાનો પ્રયત્ન કરીશું, મને ખબર નથી કેવો થશે. તો ચાલો આપણે પરફેક્ટ ક્લિકના જે ઓનર છે એ આશીષ સિંધવને મળીએ. ચાલો અંદર જઈએ. યસ આશીષભાઈ પધારો. દિનેશભાઈ યસો. આમ તો આ ફોટોગ્રાફી એ તમારું કામ છે, પરફેક્ટ ક્લિક એ લોકોને ગમે છે હંમેશા. જીવનના કોઈ પણ કામમાં જ્યારે પરફેક્શન આવે તો એનું પરિણામ સારું મળતું હોય છે. તો પરફેક્ટ ક્લિક માટેની આખી જે જર્ની છે એના વિશે વાતચીત કરવી છે. જી, અમારું કામ છે નહીં, મેં ખાલી પ્રયત્ન કર્યો છે. કેવા ફોટો આવે તમે ચેક કરીને કહેજો. ચોક્કસ. પણ તમારી કહાની અમારે સાંભળવી છે કે તમે હીરા ઘસવાનું કામ કરેલું સુરતમાં શરૂઆતમાં, એ પછી તમારું જે ગમતું કામ છે મેં કીધું જ છે, એને તમે વ્યવસાય બનાવ્યો અને આજે તમે માત્ર વ્યવસાય ના બનાવ્યો, તમે આજે એકેડેમિક એક્ટિવિટી કરો છો એવું કહી શકાય. તો તમારો ઇન્ટરવ્યુ કરવા આવ્યો છું તો આપણે ઇન્ટરવ્યુ કરીએ. ચોક્કસ, કેમ નહીં. પરફેક્ટ ક્લિક સક્સેસ બધું બરાબર, પણ મારે બહુ ફ્લેશબેક થી, કારણ કે ફ્લેશબેક પણ તમારો જ આમ તો ફ્લેશ તમારી શબ્દ ટર્મોલોજી કહીએ તો ફોટોગ્રાફીનો, ફ્લેશબેકમાં જઈએ. મેં હીરાની વાત કરી છે તો કયા વર્ષે હીરા ઘસવાનું પર કામ કર્યું? 2004માં મેં હીરામાં શીખવાની શરૂઆત કરી. એક વર્ષ સુધી લગભગ હીરા શીખ્યો, પણ મને એવું લાગ્યું કે હું ખરેખર હીરા માટે નથી બન્યો, પણ ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશન અને આ બધી વસ્તુ જોતા એવું લાગ્યું કે થોડો ટાઈમ હીરામાં કાઢવો પડશે, કદાચ બીજો આપણી પાસે કોઈ ઓપ્શન છે નહીં. પણ હું એક વર્ષ શીખ્યો તો ખરો, પણ શીખ્યા પછી મને સેટ થવામાં બહુ તકલીફ પડી, ક્યાંય મને જગ્યા ન મળી અને મેં તો નથી કે હું ફર્યો ત્યારે કોઈ મારો હાથ પકડ્યો અને પછી મારું કામ થયું. હાથ પકડ્યો મતલબ એટલે આ ફિલ્ડ ની વાત કરો છો? ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી? ઓકે, હીરામાં જ. હીરામાં જ. ઓકે, તો કેટલા વર્ષ તમે એ સેક્ટરમાં કામ કર્યું? જર્ની મારી 2004 થી 2006 સુધીની. હું એક ડાયમંડની પ્રતિષ્ઠિત કંપનીમાં હતો, ત્યાં મારા ફાધરના મિત્ર અને એમના સપોર્ટથી મને ત્યાં શીખવા મળ્યું, જોવા મળ્યું અને એમને મને હાથ પકડીને એ ફિલ્ડમાં લઈ ગયા. એ ફિલ્ડમાં હું ગયો તો મને ઘણી તકલીફ પડી, પણ પછી મને કોઈ હાથ પકડતું નહોતું. તો જ્યારે એમને હાથ પકડ્યો તો 2 વર્ષ એમને મને ત્યાં રાખ્યો અને 2 વર્ષ મારા ટૂંકા થયા. મને તો તમે હાથમાં કેમેરો ક્યાં પકડ્યો? કેમેરો કદાચ મારા લોહીમાં જ હશે, મને એક્ઝેક્ટલી ખબર નથી આમ કે કેમેરાનો ક્યારે મને શોખ થયો, પણ જે કંપનીમાં હું હતો તો ત્યાં પણ હું કોઈકનો નાનો કેમેરો હતો ડિજિટલ, એનાથી પણ ફોટા પાડતો. મતલબ ફોટોગ્રાફી મારા લોહીમાં જ હશે કદાચ અને હું એના માટે જ બન્યો છું. તો એ વખતે ક્લિક પરફેક્ટ કે શરૂઆતમાં પરફેક્ટ ક્લિક ના? નહીં, શરૂઆતમાં એવું કંઈ નામ નહોતું. નહીં નહીં, કેમેરો લઈ લીધો. હા, નોકરી કરતા થઈ જગ્યાએ ફોટોગ્રાફી તમે કોઈ પ્રસંગમાં અથવા તો લોકોના કંપનીના દરેક કામ માટે હું જ પોતે કરતો. તો શરૂઆતમાં ક્લિક પરફેક્ટ આવતી કે ના આવતી એ સમજ? આવતી સાહેબ, શરૂઆતથી. શરૂઆતથી. ઓકે, લેકિન બ્લડમાં હતું? બ્લડમાં 100% હતું. તમે એના માટે ટ્રેનિંગ લીધી નથી? હું ક્યાંય શીખવા નથી ગયો. ઓકે, કોઈને મને સપોર્ટ નથી. કંપનીના જ કામમાં તમે કેમેરો લીધો, ના ખબર પડતા એક શરૂઆત થઈ ગઈ. એ પછી પ્રોફેશનલ ફોટોગ્રાફી તમે શરૂ કરી હશે, કામ લેવાના શરૂ કર્યા હશે, તો એ તબક્કાની વાત કરો. જે વ્યક્તિ મને હીરામાં લઈ ગયા ને એ જ વ્યક્તિ ભૂપતભાઈ બારડ કરીને છે, એમને જ મને સપોર્ટ કર્યો અને શરૂઆત મને 1 લાખ રૂપિયા આપ્યા કે તને જે કેમેરા સારા લાગે એ તું લઈ આવ. તો હવે એક્ઝેક્ટલી આપણને આઈડિયા જ નથી કે એમેચર કેમેરા શું છે અને પ્રોફેશનલ કેમેરા શું છે. તો 1 લાખ રૂપિયાથી મેં સોનીના કેમેરા તો લઈ લીધા, પણ એ કેમેરા હતા બધા એમેચર માટે કે જે અમારા બિઝનેસ માટે નહોતા. તો હવે કોઈની આટલી મોટી રકમ લીધી હોય એક જવાબદારી થઈ આપણા ઉપર. હવે કેમેરા વેચી પણ ના શકાય અને એ જ કેમેરાથી મેં ફિલ્ડની શરૂઆત કરી. તો 2 વર્ષ સુધી એ જ કેમેરાનો ઉપયોગ કર્યો અને એમાં જ હું સંઘર્ષ કરતો ગયો અને પછી થોડા સમય પછી મેં કેમેરા અપડેટ કર્યા. શરૂઆતમાં એટલે વેડિંગ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીથી શરૂઆત કરી? ડાયરેક્ટ મેં શરૂઆત કરું ને તો કોઈ જ અનુભવ નહીં મારી પાસે કે વેડિંગમાં શું રેટ હોય, કેમેરામાં શું સેટિંગ આવે અને ક્લાયન્ટ જોડે શું ડિસ્કશન કરવાની હોય. કુદરતી કેમેરો લઈ લીધો, બેનર લાગી ગયું આપણું ઘર બેઠા જ કે આપણે ફોટોગ્રાફર છીએ અને ઓર્ડર પણ મારી પાસે 2 આવી ગયા. તો પછી અમુક મારા ઇક્વિપમેન્ટ ઘટતા હતા
તો એક્ઝેક્ટલી કઈ જગ્યાએ મળે એ પણ નોલેજ મારી પાસે નહોતું. તો જોગાનો જોગ એક મારા મિત્ર મને મળ્યા અને એ આ ફિલ્ડમાં હતા, એટલે એકચ્યુઅલી મિત્ર તો નહોતા, એ વાયા વાયા થકી મને મળ્યા. જેવી મેં કેમેરો લીધો તરત જ તો એમને મને થોડું ગાઈડ કર્યું કે આ ફિલ્ડમાં શું હોય, કઈ રીતનું હોય, એની શું એડિટિંગ પ્રોસેસ હોય, પાછળથી કઈ રીતે શું કરવાનું. તો એમના સપોર્ટથી જે બંને ઓર્ડર મેં પૂરા કર્યા. ફર્સ્ટ ગાઈડ જે છે ને એ કોણ? એ શૈલેષભાઈ રંગાણી, અને આજે પણ એ મારી ટીમમાં મારી સાથે જ છે. શરૂઆત થઈ ગઈ, ધીમે ધીમે કામ શીખવા માંડ્યા, પણ પહેલી જ તમે ભૂલે કરી. તમે જે કેમેરા લીધા એ તમારા કામ ના કર્યું હતા, પણ એ તમારી નિષ્ફળતા, એ તમારી ભૂલ તમને અત્યારે કામ આવે છે. કઈ રીતે? 100% હું કહીશ કે આજે જે કેમેરા મારે જરૂર નહોતી એ મેં લઈ લીધા, તો એના પરથી મને એક દુઃખ થયું પહેલાં તો, કે જે ઘટના મારી સાથે બની એ બીજા કોઈની સાથે ના બનવી જોઈએ. કે જો કોઈને ફોટોગ્રાફર બનવું હોય અને આ ફિલ્ડમાં આવવું હોય તો એમના ઉપર એ ઘટના ના બને, એના માટેથી મેં એકેડમી સ્ટાર્ટ કરી. અને એકેડમી સ્ટાર્ટ કરવા માટે મને થોડો અનુભવ જોઈએ. તો 2006 થી 2016 સુધી હું આ ફિલ્ડમાં રહ્યો અને 2016 મારી પરફેક્ટ ક્લિક ફોટોગ્રાફી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. કે એ પહેલાં હું વેડિંગ ફોટોગ્રાફર ખાલી હતો અને કોર્પોરેટ નામુક વર્ક કરતો. તો 2016 પછી એક્ઝેક્ટલી જ્યારે હું પોતે એક લેવલ પર પહોંચ્યો, હું કેપેબલ થયો કે હું લોકોને શીખવાડી શકીશ અને લોકો મારામાં ટ્રસ્ટ કરે, ત્યારથી મેં આ એકેડમીની શરૂઆત કરી. તમારા કોફાઉન્ડર અને તમારા બધાની વચ્ચે ટ્રસ્ટ છે એટલા માટે તમે સાથે છો. કોફાઉન્ડર વિશે વાત કરશો. અમારા જે કોફાઉન્ડર છે દિશાંત બાબરિયા, તો એમની એક્ઝેક્ટલી જે શરૂઆત થઈ છે કે એ મારી પાસે શીખેલા, મારી સાથે શીખ્યા, 2 વર્ષ મારી સાથે એમનો વર્ક કર્યું અને પછી એમને મને એક પ્રેઝન્ટેશન આપ્યું કે આશીષભાઈ આપણે સાથે મળીને કામ કરીએ તો કેવું રહે. તો મેં આજ સુધી ક્યારેય પાર્ટનરશીપ કરી નથી, પણ મારા માટે ચેલેન્જ એવી હતી કે ભાઈ મને એવું દેખાતું હતું કે ટીમ વર્ક જેટલું મોટું હશે એટલે આપણે આગળ વધીશું. તો એ પ્રપોઝલ મેં એક્સેપ્ટ કર્યું અને આજે બંને અમે સાથે મળીને કામ કરીએ છીએ અને અમારા બંનેને કામ વેચાયેલા છે દરેક ફિલ્ડમાં. તમે બંને છો અને તમારી બંનેની ટીમ પણ છે, એ બંનેના હાથની જે ટીમ પણ કામ કરે છે. તો અત્યારે તમે શું, એટલે ટૂંકમાં ક્લાયન્ટને સમજવું છે અમારો જે સવાલ છે, અત્યારે કયા કયા સોલ્યુશન્સ આપણે આપીએ છીએ? વાત કરું ફોટોગ્રાફી ફિલ્ડની કે આજે દરેકે દરેક ફિલ્ડમાં ફોટો અને વિડીયોની જરૂર છે. અને હવે વાત કરીએ એઆઈની, તો એઆઈ પણ આજે ફોટો અને વિડીયો ઉપર જ છે. તો આગળનું ભવિષ્ય વિડીયો અને ફોટોગ્રાફીનું છે, એમાં કોઈ શંકા નથી. તો આ જ ફિલ્ડમાં અમે એકેડમી સ્ટાર્ટ જે કરી છે અમારી ઇન્સ્ટિટ્યૂટ, તો એના ઉપર પણ ફોકસ છે કે જે લોકોને ખરેખર ફોટોગ્રાફી શીખવી છે અને આ ફિલ્ડમાં જેમને આ એન્ટ્રી કરવી છે, બહુ સારી એવી ઇન્કમ કરવી છે, તો એ લોકો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરી શકે. કારણ કે ફોટોગ્રાફીનું ફ્યુચર બહુ બ્રાઇટ છે. તમે ફ્યુચરની વાત કરી છે, કંપનીનો ફ્યુચર બોલશો? કંપનીનો ફ્યુચર એવો છે કે એક્ઝેક્ટલી હું ખરેખર તમને કહું તો, કે પહેલાં તો હેતુ તમને કહી દઉં કે જે તકલીફ મને પડી છે ને એ દિલથી કે બીજા કોઈને ના પડવી જોઈએ. અને બીજું, ફોટોગ્રાફીમાં થોડું ઘણું લોકોનું નેચર એવું છે કે એકબીજાને સપોર્ટ નથી કરતા, કોઈ ફિલ્મમાં બ્લેમ નથી કરતા આપણે, પણ આજે મેં આટલા વર્ષ તેને અનુભવેલું છે કે એકબીજાને કોઈ શીખવાડતું નથી. તો મારે એક તો એ દૂર કરવું છે. અને દરેકે દરેક ફોટોગ્રાફર એક સારામાં સારા લેવલ પર હોવો જોઈએ, ફરવી લઈને ફરતો હોવો જોઈએ. તો આજે દરેક વેડિંગની અંદર એટલા બધા લાખો કરોડો રૂપિયા ખર્ચા થાય છે, આટલું મોટું બજેટ છે, તો ફોટોગ્રાફરનું જીવન કેમ વૈભવશાળી ના હોય? ફોટોગ્રાફર શા માટે એટિટ્યુડમાં ના ફરે? તો એમનું વર્ક અત્યારે જે ક્વોલિટીમાં થાય છે એ આપણે જોઈએ તો ફિલ્મ લેવલનું વર્ક થાય છે. તમે મોટા બજેટની વાત કરી છે, આજે મોટા ઇન્ટરવ્યુ બને જોવા નથી, એમાંનો શોર્ટ્સ અને રીલ્સનો છે. આમ છતાં આપણે 5-6 મિનિટ ઓછામાં ઓછી વાત કરી છે. જતાં જતાં શું કહેશો ઓડિયન્સને? ગર્વ છે વેપારી છો તમે, એનું તમને પ્રાઉડ છે કે તમે વેપારી છો? 100% ગર્વ છે, હું વેપારી છું. જે લોકોને ડાયમંડની અંદર કે બીજા કોઈ અન્ય ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ નથી અને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો એ લોકો ચોક્કસથી આ ફિલ્ડમાં એન્ટ્રી કરી શકે છે. જે છોકરાઓ 10મું કે 12મું ભણ્યા છે અને પછી એમને એવું લાગે છે કે ખરેખર 8-10 હજારની નોકરીમાં કંઈ રાખ્યું નથી, અથવા આપણે પોતે ભણવામાં થોડા વીક છીએ અને જો એમને આગળ વધવું હોય, તો એમના માટે આ ફિલ્ડ બેસ્ટ ઓપ્શન છે. અને બીજી એક વાત કરીએ મહિલા સશક્તિકરણની, કે જે આજે લેડીઝ માટે આપણે વાત કરીએ આત્મનિર્ભર, તો એ લોકો ઘરે બેઠા એડિટિંગ શીખીને પોતાનું કામ કરી શકે છે. આજે સોશિયલ મીડિયા એજન્સી, દરેક વેડિંગ ફોટોગ્રાફર્સ, જેટલા બી ઇન્ફ્લુઅન્સર છે સોશિયલ મીડિયામાં, એ બધા જ શૂટ કરે છે, પણ એડિટ માટે એમને સ્ટાફની જરૂર છે. તો હું ચોક્કસથી કહીશ કે એ લોકો પણ આજે ઘર બેઠા સારી ઇન્કમ કરી શકે છે, એસીમાં બેસીને પોતાની સેફટી રાખીને. બેસ્ટ આપવાની વાત કરી છે તમે, બેસ્ટ ઓફ લક ફ્યુચર માટે. થેન્ક યુ સાહેબ, મેં તો ઘણી બધી વાત કરી છે,
પણ આ ઘણી બધી વાતોમાં ખાસ અગત્યની વાત આપણને એ જાણવા મળી. એમના ફિલ્ડની વાત તો છે જે હવે તમે એમનો સંપર્ક કરી શકો છો, પણ જો તમે નોકરી ન કરતા હોય, એટલે બે કારણથી નોકરી ન કરતા હોય, તો નોકરી ન મળી હોય અને બીજી નોકરી કરવી ન ગમતી હોય, આ બંને કેટેગરીમાં તમે આવતા હોય ને, તમારે ખુદનો વ્યવસાય શરૂ કરવો હોય, તમારે વેપારી બનવું હોય, તો હું માનું છું કે તમારે વેપારી બનવું જોઈએ. તમે વેપારી બનો ને મારો જ્યાં સપોર્ટની જરૂર પડે તો એ મારો વોટ્સએપ નંબર આપું છું. આ વોટ્સએપ નંબર ઉપર મારો સંપર્ક કરશો, ગર્વ છે વેપારી છું, હું તમને ફીચર કરીશ અને તમને પણ સપોર્ટ કરીશ. આપણી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ દિનેશમાં મને જોતા હોય અને આપણા ફેસબુક પેજ વિશેષ વિથ દિનેશમાં જોતા હોય તો તમારે શું કરવાનું છે? શું કરવાનું? યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકને ફોલો કરો. અને ગર્વ છે વેપારી છું એવી ઘણી બીજી સિરીઝ આ ચેનલમાં આપણે ઘણું બીજું કન્ટેન્ટ જોવા મળશે, તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.